आगामी पहली तारीख थी सासण नजीक आवेला દેવળિયા સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે તે અનુસૂચિત અને અનુસરીને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આગામી પહેલી તારીખથી સાસણ નજીક આવેલ ગીર દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યો છે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોના પૂરતા પાલન કરવાની શરતો સાથે પ્રવાસીઓને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે જેમાં સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું વન કર્મચારીઓની સાથે પ્રવાસીઓએ પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દેવળિયા સફારી પાર્કમાં સેનિટાઈઝર માસ્ક અને સામાજિક અંતરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે પાર્કમાં 12 કલાક દરમિયાન 70 જેટલી જીપ્સીઓ મારફતે પ્રવાસીઓ સી દર્શન કરી શકશે એક જીપ્સીમાં ગાઈડ અને ચાલકની સાથે 3 પુખ્ત અને 1 બાળકને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે બસમાં 11 પ્રવાસીઓને બેસાડવામાં આવશે અને વધુમાં વન વિભાગના અધિકારીઓએ 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિઓને સફારી પાર્કમાં પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે આગામી 16 ઓક્ટોબરથી સેન્સ્યુરલ જંગલ સાસણ વિસ્તારમાં સી દર્શન ખુલ્લું મૂકવામાં આવશે આપણે કોવિડ પેન્ડેમિકને ધ્યાનમાં લઈને 17 માર્ચથી જો ગીરમાં સફારી થતી હતી એ બધી બંધ થઈ હતી જે આપણે ઇકો ટુરિઝમ કહીએ છીએ એ ઇકો ટુરિઝમ બંધ થયેલો હતો અને પછી અત્યારે જે આપણે બધી જ કોવિડ-19 પેન્ડેમિકને ધ્યાનમાં લઈને અને ગાઈડલાઈન બધી ધ્યાનમાં લઈને 1 ઓક્ટોબરથી આપણે દેવળિયા સફારી પાર્ક જેને આપણે ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન કહીએ છીએ એની શરૂઆત થવાની છે અને 16 ઓક્ટોબરથી આપણે ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરીમાં જો ગીર જંગલ ટ્રેલ છે એની શરૂઆત થવાની છે એની બાબતે હું આપણને થોડોક વાતચીત કરવા માગું છું કે અમે એવું છે કે અમે બધી જે કોવિડ રિલેટેડ ગાઈડલાઇન્સ છે ચાહે સ્ટેટ ગવર્મેન્ટને હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટને હોય કે જેટલા પણ અમે ગાઈડલાઇન લાગુ પડતી હોય એ બધીને અમે ધ્યાનમાં લઈને બધી તૈયારી કરી દીધી છે અને અત્યારે જે છે ફાઇનલ ટચ હાલે છે અને એ પણ થઈ જશે અમે એવું કોશિશ કરી છે કે બધું આપણે જે બધા મળીને આપણે જે કોવિડનો જો આ સ્પ્રેડ માં લો થયો છે યા કોવિડની મહામારી થઈ છે તો આને કંટ્રોલ કરી શકીએ અને સાથે સાથે લોકોને પણ રોજગારી મળતી રહે અને લોકોને પણ એક જે ઇકો ટુરિઝમનો તક છે એ પણ મળતો રહે અને ઇકો ટુરિઝમથી બધી જે આપણી એક્ટિવિટી થતી રહેશે એ પણ ચાલુ થઈ શકે એને ધ્યાનમાં લઈને આપણે તૈયારી કરી છે પહેલાં આપણે તૈયારીની એક વાત કરીએ તો જેટલી પણ જીપ્સી સફારી છે કે આપણે બસમાં સફારી થાય છે જે પણ દેવળિયા સફારી પાર્કમાં થતી હશે કે આપણે ગીર જંગલ ટ્રેલમાં અમે બધાને 50% કેપેસિટી પર રન કરવાની છે જેવું કે આપણે જેટલા પહેલાં માણસ જતા હતા એક વ્હીકલમાં આના 50% અત્યારે એક વ્હીકલમાં જશે બીજી છે કે આપણે એવું કોશિશ કરી છે કે વધારેમાં વધારે ટચલેસ સિસ્ટમ હોય તો આપણે બધો ડિજિટલ પર શિફ્ટ કર્યો છે જેવું કે આપણે પરમિટ છે એ બધું ડિજિટલ છે ઓનલાઈન છે આપણી વેબસાઇટ પર બધી ગાઈડલાઇન મૂકેલી છે કોવિડ રિલેટેડ બધી ગાઈડલાઇન છે તો એ પણ જોઈ શકો અને પછી વિન્ડો પે આવો તો પણ ક્યાંય ટચ કરવાની કોઈ જરૂરિયાત નથી બધો જ આપણે બોલવાથી લઈને માઇક સિસ્ટમ કરી દીધો છે જે ત્યાં દૂર ખડો રહીને આપણે વાતચીત કરીને અને જો ટિકિટ છે આપણે મોબાઈલમાં પણ મળી જશે જો પરમિટની વાત કરીએ છીએ આગળ નાકે પે જાઓ તો તે આપણે પૂરો સિસ્ટમ ચેન્જ કરી દીધો તે સીધો આપણે બારકોડ બતાવવાનો અને આપણે નાકેથી પણ એન્ટર થઈ શકો એવી જ પ્રકારની ઘણી બધી અને વ્હીકલ છે એ આપણે સફારીમાં જશે તો આનો બધો જે આપણે કોવિડની જો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ છે આ મુજબ જે વ્હીકલની સેનિટાઈઝ છે અને ટાયર વોશિંગ છે એ પણ બધી પ્રિપરેશન કરી છે વધુમાં આ છે કે બધા જે ટ્યુરિસ્ટ આવે અને કોવિડ રિલેટેડ બધી જો આપણે જેવું આપણે વાત કરીએ છીએ કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન જો મીડિયમ હોવું જોઈએ છે કે સેલ્ફ એ લોકો વાંચી શકે અને આને સેલ્ફ ફોલોઅપ કરી શકે એવો બધા જ પ્રકારના સાઇન બોર્ડ છે અને બધી જ પ્રકારની ગાઈડલાઇનનો એકદમ ડિટેલ છે એ બધી જ અહીંયા આપણે વ્યવસ્થા કરી દીધી છે તો બધા ટ્યુરિસ્ટ જો ઇકો ટ્યુરિસ્ટ આ વિઝિટ કરવા માંગતા હોય અને આવશે આ બધાને એક વિનંતી છે કે બધા આપણે કોવિડની ગાઈડલાઇન ફોલો કરવાની અને એ જ મુજબ આગળ આપણે જો સફારીમાં જવાનો અને સફારીનો જે છે એ લોકો આનંદ લઈ શકે છે આને સાથે સાથે જેટલા પણ આપણે સફારીમાં ઇકો ગાઈડ છે ચાહે દેવળિયામાં જતા હશે જંગલ ટ્રેલમાં જતા હશે અને આપણે અમે સફારી જીપ્સી સફારી વ્હીકલ્સ છે અમે જે ડ્રાઈવર જતા છે અને બધાને કોવિડનો ટેસ્ટિંગ કરીને અને પછી જ આપણે સફારીમાં અને ઇકો ટુરિસ્ટ સાથે મૂકવામાં રહેશે તો એ પણ અમે બધી તૈયારી કરી છે અને ગામ લોકો છે એનો પણ આપણે સહકાર માંગ્યો છે અમે બધાને વાતચીત કરી છે કે ભાઈ આપણે જે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યારે ઇકો ટુરિઝમ શરૂ કરવાનો થાય છે
तो एने मुजब आपने बदा पण सहयोग छे अने बदा ट्यूरिस्ट पर अमे एवुं आशा राखीए छे के ए पण बदा अमे सहयोग करीने जे आपने अत्यारे कोविड की परिस्थिति ने ध्यान में लेने जो सफारी शुरू कर रहा है अमें बदा में वारे में वारे सहयोग आपसे। सर ऑनलाइन बुकिंग कब से शुरू होगा? ऑनलाइन बुकिंग जो है कि अमें एवं हो बदो सीस्टम से अपने चेंज करवानो हतो तो आने बाबत में आज सांजे या काले सवार थी पहला अमें काले सवार सुधी अमें चालू कर दईश तो आ एक वेबसाइट जो है अपनी अमें चालू थी जैसे तो अत्यारे क्योंकि अमें घणो बधो बेकग्राउंड चेंज करवो पड़ो आनी सेटिंग ने लीधे तो ये अपने चालू थी जैसे तो अपनी जो वेबसाइट है जो girline.gujarat.gov.in आप बधीज आपने बुकिंग पण जोई शको छो। सासण वन विभागना अधिकारियों द्वारा ऑनलाइन व्यवस्थाओं ने पण अग्रिमता आपी छे। અહીં આવતા દરેક પ્રવાસીઓ ઓનલાઈન કાર્યપદ્ધતિના ભોગ બને અને તેનું અનુસરણ કરે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। પાર્કમાં પ્રવેશ માટેની મંજૂરીથી લઈને ટિકિટ સુધીની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે જેથી કોરોના સંક્રમણનો ખતરો ટાળી શકવા મદદ મળી શકે। વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઇકો પ્રવાસન ફરીથી તેના જૂના દિવસો તરફ આગળ વધે તેને લઈને અત્યારથી જ તમામ મોરચે કામ કરી રહ્યા છે અને સમગ્ર બુકિંગ ઓફિસમાં શોપમાં અને ફૂટમાર્ક મારવામાં આવ્યા છે। તેમની ઉપર ઊભી પ્રવાસી વાત કરી શકે અને જે જીપ્સી અને બસ જ્યારે ઉપડશે ત્યારે સેનિટાઇઝર થઈને વ્હીલ વોશ કરવામાં આવશે। બાઇટ અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।